Hello વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 7 વિજ્ઞાનના પાઠ 10 સજીવમાં શ્વસન જે આપણે આગળ થોડું જોયો હતો. હવે નેક્સ્ટ શ્વાસોશ્વાસ માટે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી. કે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ એટલે શું કરીએ છીએ તો ઓક્સિજન વાળી હવા જે છે એ અંદર લઈએ છીએ અને શ્વસનના અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા જે હોય છે બહાર કાઢીએ છીએ. ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરને બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છવાસ કહે છે, જેને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ. એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં એક મિનિટમાં 15-18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર એક મિનિટમાં 25 વખત જોવા મળે છે. આ દરમિયાન ઊંડા શ્વાસ લેવામાં આવે છે અને વધુ માત્રામાં ઓક્સિજન લેવાય છે. આપણે નસકોરા દ્વારા શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા નસકોરામાં થઈને નાસિકા હોઠમાં જાય છે. ત્યાંની હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. આગળ ફેફસા પૂરસ ગૃહામાં આવેલા છે, જે બંને બાજુએથી પાસળીઓ દ્વારા ઘેરાયેલા છે. પૂરસ ગૃહાના તળિયે એક મોટા પડદા જેવી રચના આવેલી હોય છે, જેને ઉરોદર પટલ કહે છે. આગળ શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે. શ્વસનમાં ધુમાડો, કચરો, પરાગ્રજ વગેરે જેવા બિનજરૂરી ઘટકો લેવામાં આવે ત્યારે તે નાસિકા કોટરના વાલમાં ભરાય છે. પરંતુ જો તે વાલમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય તો અંત્યગુમાં અજંપો પ્રેરે છે, પરિણામે છીંક આવે છે. છીંક હવા સાથે આવેલ બધો કચરો બહાર કાઢે છે અને કચરાવિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે. બરાબર, એટલે સુધી રાખીએ છીએ. બાકીનો જે છે નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. થેન્ક યુ.